રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ઇજનેર કોલેજને વિવિધ ફેકલ્ટીઓ બંધ કરવાના વિરોધમાં બીપીટીઆઈ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ઇજનેર કોલેજ અને પોલિટેકનિકના વિવિધ ફેકલ્ટી બંધ કરવાના નિર્ણયથી વિદ્યાર્થીઓને ભારોભાર અન્યાય થતો નિર્ણય હોવાના મુદ્દે કોંગ્રેસના લાલબા ગોહિલની આગેવાની હેઠળ બીપીટીઆઈ કેમ્પસના વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને સરકારના નિર્ણય સામે રોષ વ્યક્ત કરી નિર્ણયને પરત ખેંચવાની વિદ્યાર્થીઓએ માંગ કરી હતી. સરકારની આ જે નીતિ છે કે બધા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની સીટો જે કેન્સલ કરી રહ્યા છે, તો એનાથી અમારા વિદ્યાર્થીઓ પર કેટલો પ્રોબ્લેમ પડી રહ્યો છે. અને જો એક સાથે બધી સીટો બંધ થઈ જશે તો ચાર વર્ષ પછી વિદ્યાર્થીઓ પાસે ડિગ્રીનું સર્ટિફિકેટ હશે તો તે શું કામનું? અને એ સર્ટિફિકેટની ક્યાં વેલ્યુ થશે? ક્યાંય વેલ્યુ જ નહીં થાય. અને જે અમારા માટે ઘણી શરમજનક વાત છે અને એનાથી અમારી આઈડેન્ટિટી છે એ લોસ થઈ જવા પામી છે. અને બીજી વાત કરું તો પ્રોડક્શન બ્રાન્ચ એ સમકક્ષ જ છે મિકેનિકલ બ્રાન્ચને, છતાં પણ ક્યાંય પણ ગવર્મેન્ટ જોબ્સ કે જે મોટી મોટી જોબ્સ છે બધી પીએસયુ કંપનીમાં ત્યાં અમને ક્યાંય પણ સ્થાન મળતું નથી, જેના લીધે હવે ગવર્મેન્ટ જો અમને એ જગ્યાએ સ્થાન આપે તો એનાથી વિદ્યાર્થીઓ આવતા થશે. હવે જો ક્યાંય સ્થાન જ ન મળે તો વિદ્યાર્થીઓ આવતા નથી. અને એમાં આ લોકો જો ગવર્મેન્ટ બંધ કરી દેશે સીટો તો જે ભાવનગરની એક મોનોપોલી છે પ્રોડક્શન બ્રાન્ચ એ જ બંધ થઈ જશે, તો પછી વિદ્યાર્થીઓ ક્યાં જશે? મારો પ્રશ્ન એ છે કે અત્યારે ગર્લ્સનું મોસ્ટ ઓફ એવું હોય છે કે સોફ્ટ બ્રાન્ચમાં જ એડમિશન લે છે, પણ અત્યારે અમે આર્ટ બ્રાન્ચમાં પણ પ્રોડક્શનમાં પણ ગર્લ્સ એડમિશન લેવા માંડ્યા છે. હવે જો પ્રોડક્શન સંપૂર્ણપણે સીટો જ તે બધી બંધ કરી દેવામાં આવશે તો પછી અમારા ગર્લ્સનું અને બધા અમારા વિદ્યાર્થીનું શું થશે? અને સરકારની મોનોપોલી એવી થઈ ગઈ છે કે ગવર્મેન્ટમાં બધી સીટો બંધ કરીને અત્યારે સેલ્ફ ફાઇનાન્સમાં બધા જાય અને એટલા બધા સેલ્ફ ફાઇનાન્સમાં તો બહુ બધા રૂપિયા ભરવા પડે, તો પછી અમે બધા એટલા બધા પૈસા ક્યાંથી લાવશું?